જીઓ, આઈડિયા, વોડાફોન, એરટેલ કે કોઈ પણ સિમ કાર્ડ યુઝ કરતા હો અને એની અંદર તમે 4G નું રિચાર્જ કરાવેલું હોય અને તમે મોબાઈલની અંદર 4G સ્પીડ મેળવી શકતા નથી, ડેટાની હાઈ સ્પીડ મેળવી શકતા નથી, તો એવા સંજોગોમાં તમારા મોબાઈલની અંદર થોડા એવા સેટિંગો આજે કરાવી જેને લીધે તમે 4G સિમ કાર્ડને ફૂલ હાઈ સ્પીડની અંદર તમે વાપરી શકશો. નહીં તો હું એવું તો નથી કહેતો કે તમે ફૂલ સ્પીડમાં વાપરી શકો, કારણ કે જો તમારા શહેરની અંદર, તમારા વિસ્તારની અંદર 4G ના ટાવર અવેલેબલ હશે તો 100% કહું કે તમે જેટલી સ્પીડ 4G ની આવતી હશે તમારા સિમ કાર્ડની એ બધી સ્પીડ અચીવ કરી શકશો, એટલે કે મેળવી શકશો. પણ જો 4G ના ટાવર અવેલેબલ નહીં હોય તો 4G સ્પીડ બધી નહીં આવે, પણ 3G ની હાઈ લેવલની સ્પીડ તમારા મોબાઈલની અંદર તમે 100% મેળવી શકશો. જે કંપનીઓ તમે કોલ કરી અને સેટિંગ કરાવે છે એ સેટિંગ હું આજે તમને એક વિડીયો મારફતે તમને હું તમારા મોબાઈલની અંદર શીખવાડવાનો છું. તો તમે એ સેટિંગ કરી લેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કે એવા કયા કયા તમારા મોબાઈલના સેટિંગ તમારે કરવાના રહેશે જેથી તમે તમારા મોબાઈલની અંદર હાઈ સ્પીડની અંદર ડેટાનો યુઝ કરી શકો. જીઓ હોય, આઈડિયા હોય, વોડાફોન હોય કે કોઈ પણ કંપનીને કોઈ પણ કંપનીનું સિમ કાર્ડ તમે યુઝ કરતા હો તો તમને સિમ્પલી આ જે થોડા ડેટાની રિલેટેડ થોડાક સેટિંગ કરવાના રહેશે. તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, તમે કંપનીની અંદર કોલ કરો છો અને ત્યાંથી એક સેટિંગ મગાવો છો અને જે એ લોકો સેટિંગ કરાવે છે એ સેટિંગ બધા આજે હું તમને તમારા મોબાઈલની અંદર શીખવાડવાનો છું અને જેનાથી તમારી 4G ની સ્પીડ ઇમ્પ્રૂવ થશે એ 100% છે. તો મિત્રો, ટ્રીક નંબર 2 ઉપર જઈએ તો તમારા મોબાઈલની અંદર તમારે સેટિંગની અંદર જવાનું છે. સેટિંગની અંદર તમારે તમારા મોબાઈલ ડેટાની અંદર મોબાઈલ ડેટા કરીને એક ફંક્શન હશે એ તમારે ઓપન કરવાનું છે. મોબાઈલ ડેટા ઓપન કરશો એટલે તમારે ત્યાંથી રોમિંગ છે એ રોમિંગને તમારે ઓન કરી દેવાનું છે, અથવા તો ઓન હોય તો ઓફ કરી દેવાનું છે, એને તમે યુઝ કરી શકો છો. અને તમારે ત્યાંથી એક નેટવર્ક પસંદ કરવાનું છે, એટલે કે તમને જો ખબર હોય કે તમારા એરિયાની અંદર 4G ના ટાવર છે તો તમારે ઓપન કરી અને 4G ની અંદર ઉપર લઈ લેવાનું છે. જો તમને એમ હોય કે 4G ની સ્પીડ નથી આવતી અને 3G ના ટાવર અવેલેબલ છે તો ઓનલી 3G ની અંદર તમારે જઈ અને તમારા એરિયાની અંદર 3G ફૂલ હાઈ સ્પીડની અંદર વાપરી શકો, એની માટે ઓનલી 3G નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. રેડી? પછી જ્યાંથી તમે બીજા ફંક્શનની અંદર જાઓ, SS2.name ની અંદર તે ફંક્શન તમારે ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમારી સામે આ રીતે જે તમે કોઈ કંપની રિલેટેડ જે સેટિંગ હોય તે તમારે અહીંયા ખુલી જશે. મારી પાસે આઈડિયાનું સિમ કાર્ડ છે એટલે મારી માટે આ 4 ઓપ્શન આવે. જો જીઓ તમે વાપરતા હોય તો જીઓની અંદર એટલા બધા ઓપ્શન નથી આપતા, ફક્ત એક જ જીઓ એપ કરી અને ફક્ત એક જ VPN અથવા APN આપે છે જે તમારે ડિફોલ્ટ કરવાનું છે. એટલે કે તમે જો અહીંથી અહીંયા નીચે તમારું બટન છે ત્યાં પ્રેસ કરશો અથવા તો ઉપર ત્રણ બટન આપ્યા છે ત્યાં તમે ક્લિક કરી અને રીસેટ ટુ ડિફોલ્ટ કરી અને ત્યાં ડિફોલ્ટ કરી દેવાનું છે. એકવાર સેટિંગને ડિફોલ્ટ કરી દેવાનું છે. આ રીતે ડિફોલ્ટ થઈ ગયા બાદ તમારે ફરીથી કોઈ એક APN સિલેક્ટ કરી લેવાનું છે. આઈડિયા યુઝ કરતા હોય તો આઈડિયા ગુજરાતની અંદર જ સૌથી વધારે સ્પીડ આવે એટલે એ સિલેક્ટ કરી લેવાનું છે અને પાછળ જતું રહેવાનું છે. આ રીતે તમે નેટવર્ક ને ઓપરેશનની અંદર જશો. પછી તમે નેટવર્ક ઓપરેશનની અંદર જઈ અને તમારું અવેલેબલ નેટવર્ક ઉપર 3G, તમને ખબર હોય કે 4G નો ટાવર નથી આવતો તો તમારે 3G નેટવર્ક અવેલેબલ કરવાનું છે અને 4G આવે તો અહીંથી સર્ચિંગ થશે અને સર્ચિંગ થશે એટલે બાદ તમને અહીંયા 4G અને 3G ના નેટવર્કના બધા ઓપ્શન આપી જશે જેમાંથી તમારે જે સિમને રિલેટેડ હોય તે તમારે સેટિંગ અહીંથી લઈ લેવાનું છે. તમે અહીં જોઈ શકશો કે આઈડિયા 3G અત્યારે ઉપલબ્ધ છે, તો આઈડિયા 3G હું અહીંથી ઓપન કરી અને સિલેક્ટ કરી લઉં એટલે તમારું રજિસ્ટર નેટવર્ક થઈ જશે. અને તમે બેક જોશો એટલે આઈડિયાની હાઈ સ્પીડની અંદર હું ડેટા યુઝ કરી શકીએ અને તમારે જો 4G હોય તો 4G ની અંદર આ રીતે મેં કીધું એ રીતે સેટિંગ કરવાનું છે. તો મિત્રો, પહેલું સેટિંગ આ એટલી ધ્યાનમાં રાખવાની છે. અને બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તમે તમારે કોઈ પણ મોબાઈલ યુઝ કરતા હોય સિમ કાર્ડને હંમેશા સ્લોટ 1 ની અંદર, એટલે કે પહેલાં સિમ કાર્ડની અંદર જ તમારે હાઈ સ્પીડની અંદર ડેટા યુઝ કરવા માગતો એમાં પહેલાં સિમ કાર્ડની અંદર જ તમારે સિમ કાર્ડને રાખવાનું છે જેથી ત્યાંની અંદર 4G પણ અવેલેબલ હોય અને તમે હાઈ ડેટાની સ્પીડ પણ તેની અંદર મેળવી શકો. અને ત્રીજું તમારે એ કરવાનું છે કે મોબાઈલને એકવાર ફ્લાઇટ મોડની અંદર નાખવાનો છે. ફ્લાઇટ મોડ અથવા તો એરોપ્લેન મોડની અંદર તમે મોબાઈલને નાખશો અને એરોપ્લેન મોડ ઓફ કરી અને ઓન કરશો એટલે તમારે ડેટાની સ્પીડ અહીંયા વધી જશે. તમે અહીંયા જોઈ શકો એ સ્પીડ ત્યાંથી વધી શકે. એની માટે તમારે એરોપ્લેન મોડનો યુઝ કરવાનો છે. સેટિંગની અંદર જઈ પણ ને કરી શકો અને ઉપરથી પણ ઓપ્શન આપે છે. આ એરોપ્લેન મોડ એકવાર સ્ટોપ કરી અને તમારે ઓન કરવાનો છે.
અને એક ચોથી ટ્રીક ઉપર જઈએ તો તમારે ઘણીવાર યુટ્યુબની અંદર સ્પીડ ના આવતી હોય, ક્રોમ બ્રાઉઝરની અંદર સ્પીડ ના આવતી હોય અને કોઈ પણ એવી એપ્લિકેશનની અંદર સ્પેશિયલી સ્પીડ ના આવતી હોય. તમે વોટ્સઅપ યુઝ કરતા હો તો વોટ્સઅપની અંદર સ્પીડ ના આવતી હોય, પણ જ્યારે તમે યુટ્યુબ યુઝ કરો છો ત્યારે યુટ્યુબની અંદર સ્પીડ આવે છે. આવા સંજોગોની અંદર તમારે તમારા મોબાઈલની અંદર જઈ અને તમારે સેટિંગમાં જવાનું છે, સેટિંગની અંદર જઈ અને એક એપ નારેક એપ કરીને એપ્લિકેશન હશે એને એટલે ફંક્શન હશે જે તમારે ઓપન કરવાનું છે અને જેની અંદર બધી એપ્લિકેશનો તમારી ખુલી જશે એની એ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. ઓપન કરી અહીંથી તમે વોટ્સઅપની અંદર સ્પીડ નહીં આવતી તો વોટ્સઅપ ઉપર ટચ કરો, ઓપન કરશો એટલે એની અંદર તમને કેશ ડેટા કરે અને જે ડેટા હશે એની વધારે સંગ્રહ થઈ ગયા હશે. અહીંયા કેશ ડેટા આ ડેટાને તમારે ક્લિયર કરવાના છે. અહીંથી ક્લિયર કરશો 12 KB ડેટા થઈ જવો જોઈએ. જો અહીંયા 1 GB કે એટલા ડેટા અહીંયા ભરેલા હોય તો પર્સનલી તમારે વોટ્સઅપની અંદર સ્પીડ ન આવે. યુટ્યુબ તમે યુઝ કરતા હો તો યુટ્યુબની અંદર કેશ ડેટા છે એ આ સૌથી વધારે અહીંયા 1 GB થઈ ગયા હોય તો તમે યુટ્યુબની અંદર સ્પીડ મેળવી શકો નહીં. એટલે આ રીતે તમારે સિમ્પલી થોડા 4 સેટિંગ મેં બતાવ્યા છે એ સેટિંગ એટલા કરી લેશો અને પછી તમારે છેલ્લે તમારો મોબાઈલને સ્વિચ ઓફ કરીને ઓન કરવાનો છે અથવા તો રીબૂટ કરવાનો છે. એટલે કે તમે રીબૂટ કરો ત્યારે તમારો મોબાઈલ ફરીથી નવો યુઝ થશે અને ફરીથી તમે હાઈ સ્પીડની અંદર ડેટાનો યુઝ કરી શકશો. 100% મિત્રો હું તમને એટલા સેટિંગ કર્યા છે, એટલા સેટિંગ તમે તમારા મોબાઈલની અંદર કરો, 100% ઇમ્પ્રુવમેન્ટ આવશે. 100% તમે 4G અંદર અથવા તો 3G તમારી એરિયામાં જે ટાવર અવેલેબલ હશે એ ટાવરની અંદર તમે નેટવર્ક યુઝ કરી શકશો. મિત્રો આ ટ્રીક સૌથી બધા લોકો વાપરે છે અને આ ટ્રીકને રિલેટેડ જ તમારે નેટવર્ક ઇશ્યુ આવતો હોય છે તો તમારે એટલા સેટિંગ કરી લેવાના છે. અને તમારા મોબાઈલની તો પણ એટલા સેટિંગ કરવા છતાં પણ તમારા મોબાઈલની અંદર જો સ્પીડ ન આવે તો તમે નીચે કોમેન્ટ કરજો, હું બીજા એના ઇશ્યુ બતાવી અને એના સોલ્યુશન કઈ રીતે લાવવું એ તમને હું અહીંથી વિડીયો દ્વારા સમજાવી અથવા તમે નીચે કોમેન્ટ કરજો. તો મિત્રો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય